શિરડીના સાંઈ બાબાનો વિરોધ હવે ચરમ સીમાએ પહોંચે તો નવાઈ નહીં, કેમ કે સ્વરૂપાનંદ સરસ્વતી બાદ હવે દેશના અલગ અલગ 13 અખાડાએ પણ સાંઈ બાબાની પૂજાનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે. છત્તીસગઢના કવર્ધામાં આયોજિત ધર્મ સંસદમાં આ અખાડાઓએ એવા સ્પષ્ટ સંકેત આપ્યા કે તેઓ સાંઈ પૂજાને સાખી રહી લે. અખાડાના પ્રતિનિધિઓએ પત્રકાર પરિષદમાં વિવાદિત નિવેદન આપ્યું કે ધર્મ સંબંધિત કોઈ મામલામાં કોર્ટનો ચુકાદો પણ તેઓ નહીં માને. ધર્માચાર્ય જ ધર્મ સંસદ મારફતે ધાર્મિક મામલા ઉકેલશે. સાંઈ બાબાની પૂજા સંદર્ભે અખાડાઓએ કહ્યું કે ધર્મ સંસદના નિર્ણય બાદ સાંઈ મંદિરોમાંથી સાંઈ બાબાની મૂર્તિ હટાવવાનું કહેવામાં આવશે. છતાં સાંઈ ભક્તો નહીં માને તો બળજબરી પૂર્વક મૂર્તિઓ હટાવાશે. આના માટે શસ્ત્ર ઉઠાવવા પડશે તો પણ ઉઠાવીશું. यही फैसला किया गया कि साईं भगवान नहीं है और महाराज जी स्वरूपानंद जो निर्णय करेंगे हम उनके साथ में. धर्म संसद का सीधा एजेंडा है कि साईं बाबा को न हम भगवान मानते हैं, न संत मानते हैं और न गुरु मानते हैं. यही प्रस्ताव पास होना है. कोई भी उनको स्पष्ट रूप से भगवान या देवता देने का दर्जा देने को तैयार नहीं है. शारदा ज्योतिष पीठाधीश्वर जी उस पर जो निर्णय लेंगे वही जो है सभी सनातन धर्मियों के लिए एक ऑर्डिनेंस होगा. આ ભવ્ય ધર્મ સંસદમાં દેશના અલગ અલગ ભાગમાંથી અખાડાના પ્રતિનિધિઓ આવ્યા. ધર્મ સંસદમાં જૂના અખાડા, નિરંજની અખાડા, મહાનિર્વાણી અખાડા, અટલ અખાડા, આનંદ અખાડા, પંચાગ્નિ અખાડા, નાગપંથી ગોરખનાથ અખાડા, વૈષ્ણવ અખાડા, બડા ઉદાસીન અખાડા, નિર્મલ પંચાયત અખાડા, નિર્મોહી અખાડા અને રામાનંદી દિગંબરી અખાડાના પ્રતિનિધિઓ આવ્યા છે. સાંઈ બાબાની પૂજાનો વિરોધ કરનારા સ્વરૂપાનંદ સરસ્વતીની ભલે ટીકા થતી હોય પરંતુ દેશનો સાધુ સમાજ તેમને ભગવાનનો અવતાર ગણે છે. ધર્મ સંસદમાં આવેલા અખાડાઓએ કહ્યું કે શંકરાચાર્ય ભગવાન શંકરના અવતાર છે. સાથે જ અખાડાઓએ સવાલ કર્યો કે સાંઈ ટ્રસ્ટ બતાવે કે સાંઈ બાબા ભગવાન હોવાના કોઈ પુરાવા તેમની પાસે છે કે નહીં. ધર્મ સંસદના આવા વલણને જોતા આગામી સમયમાં સાંઈ બાબાની પૂજાનો મુદ્દો મોટો વિવાદ ન બને તો જ નવાઈ. વીટીવી બ્યુરો.